આવતા જશે હો, અને જલ્દી જલ્દી ખાટલા બટલા પાથરી દે, આજ તો મારી કિશોરી ને જોવા આવવાના છે. હા, બધી તૈયારી કરી જવી જ પડશે. હા, આવતા જશે હો. હવે મારી કિશોરી તૈયાર થઈ કે નહીં? એ કિશુ બેટા, એ તૈયાર થઈ કે નહીં? આજે જોવા આવે છે હો તને. આવજો. હા 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 હા. કેવી લાગું હું? ટોપ ટોપ. આવજો. વાર સીધા કોઈ. હા. અને તારે તો આમ જ રહેવાનું, રોજ તૈયાર થઈને જ રહેવાનું તારે. હું આવતા જશે. જોજો જો આવે છે. તું જાણ દે. પણ તમને તો ખબર છે, હવે આપણે સારું કામ કરવા નીકળીએ તો હો વિઘન આવે. એક એક પૂરું કરો ત્યાં બીજું ઊભું જોય. એમાં શું એવું કે આ અમારો છે ને હંસલો, એ ગયો તો હોપી હે. દીવાબત્તી કર્યા એમાં એટલો ટાઈમ કાઢી નાખ્યો. એક તો પાછો ઘરે આવ્યો એમાં એટલો વાર લાગી. પાછા ઘરેથી અહીંયા નીકળ્યા ને તે સારું ગાડીમાં પંચર પડી ગયું. હવે આમાં આપણે આમાં કેમ પોસો? બહુ ભારે કે એવા તમે તો. તો પછી આ વિઘન જ એવા આવે ને સારા ગામમાં. કઈ વાત નહીં તમે તો. બેટા કિસુ. હા મમ્મી. અરે પાણી લઈ આવજો બેટા. હા મમ્મી. આપણા જમાનામાં તો કેવું હતું કે બાપા અને મા બાપા નક્કી કરી નાખતા એ હાલતું. કે યાદ જ કરો માં તમે એવું. અને હવે તો આ જમાનો બદલી ગયો. હવે આવે આ છોકરાઓ એકબીજાને જોવે નહીં ને ત્યાં સુધી આ નક્કી જ નથી કરતા. હાળા કઈ કઈ ને આપણે થાકી જાય કે હવે તમે કઈ નક્કી કરો. આ ઉંમર એમને વહી જાય છે. કરવું હું? પાણી લ્યો પાણી લ્યો. આ તમારી દીકરી તો બહુ સોણી છે. હે, બહુ તૈયાર થઈ છે હરસ મજાની. તો થાય જ ને. અમારે શહેર ની જેમ તમે તૈયાર રાખી ને એમ ને. હા, અમારે અમારે એવું નહીં. આ તમારા છોકરા બરોબર છે એમ ને? બરોબર છે ને. ના ના, ચાલે એમ છે. પણ એમાં શું છોકરી એમાં જોઈ. પણ હવે એમાં શું છે કે હવે તમે જેટલા તૈયાર થઈને બેઠા હો તમે, હવે તમારી છોકરી તો એવી હોય જ ને. એટલે દીકરી કોની છે તમને? જીતુડી. એ ખબર પડી જાય કે આટલા તમે તૈયાર થઈને બેઠા હો એટલે કાઈ નો ઘટે. નોય કાઈ નો ઘટે. અમારે તો અમારો આ હીરો છે ને, કાઈ એ ઓછો ઉતરેવો નથી હો. હવે આપણે શું છોકરા છોકરી બે એકબીજા વાત કરી લે તો કેવું? હા એ છે, આ જમાના પ્રમાણે હવે શું કરીએ, આ પાડવી પડે. હા, તમને વાંધો ન હોય તો પછી આપણે ઈ બેને વાતું કરવા મોકલીએ. નહીં નહીં, કાઈ વાંધો નહીં બેટા. કિસુ. હા મમ્મી. હે બેટા. હા મમ્મી. થોડી તમે બે વાત કરી લ્યો, સારું લાગે થોડું. હા મમ્મી. એકબીજા જા બેટા, જા જા બેટા. જે કઈ ઓછું હોય ને બધું પૂછી લે. અંદર આપીએ બધી ચોખડ કરી લેવી હારી. હા, પછી પાછળથી આપણે પછી હેરાન કે ના એવું છે. ભલે ભલે ભલે, મેં વાતો કરતા પછી આપણે આપણી વાતો કરીએ. બીજું હું હવે? હા, આપણે તો આપણો જમાનો કેવો હતો તમે, તમને તો ખબર છે. મેં તો ખાલી ફોટો જ પાસ કર્યો હતો એને. શું વાત છે? હા, અમે તો ખાલી ફોટો જોયો તો અમે તો શરમાઈ ગઈ હતી. હું તો તમે હરમાય જાઓ ને, એ હામો એવો પાછો છોકરો હશે ને પાછો. તો હું કેવી છું? તું કેટલું ભણેલી છો? હું કોલેજ કરું છું. તમે કેટલું ભણેલા છો? મારું સ્ટડી પૂરું થઈ ગયું છે. હવે હું બેંક માં જોબ કરું છું. તમારા ભાઈ બેન કેટલા? મારે એક ભાઈ છે. અને તમે? હું એક જ છું. અચ્છા, તો અત્યારે હું ગમું છું. હા, તમને હું ગમું છું. હા, મમ્મી સાથે વાત. સારું, તો કરી લે. હું એમાં પપ્પા જોડે વાત કરી લઉં. ઓકે, ચાલો. આવો બેટા, આ મારો નાનો દીકરો કિશન. એમ? અરે કિશન બેટા. હા. આ કિશોરી જોવા આવ્યા છે. એમ? રામ રામ. રામ રામ. કેમ છે ભાઈ? બસ મજા મજા. હો, સારું છે ને? હા હો, તમને સારું છે ને?
તો હું શું ત્યાં સુધી મજા છે દોસ્ત? હા વાવ બેટા. બધી વાતચીત થઈ ગઈ ને બેટા? હે બધી ચોખવટ બધી કરી લીધી ને? હું ગમે છે, હું નથી ગમતું. તમે પૂછી લ્યો તમારી દીકરી. હા ગમે છે છોકરો? હા મમ્મી. બરોબર પાકું ને? હા વાહ તમારી છોકરી બેટા રેડી છો ને તું? હે ભલે આપણે તો રેડી છીએ. આપણે હું છોકરા વાળાને હું હોય છોકરી વાળાનું બધું ધ્યાન રાખવું પડતું હોય. છોકરા ખુશ તો આપણે આપણે ખુશ. આપણે બે છોકરા છોકરી રાજી એટલે આપણે ખુશ ખુશ. હા હા ના ના આનો કાલે સારું મુરત જોઈ અને કરી નાખી કરી નાખી. હા કઈ વાંધો નહીં તો અમે રજા લે. હા ચાલો બેટા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવજો. ઓ હો હાય. હા સગાઈ નિરાતે પતી ગઈ અને માણસો તો એટલા ખુશ થયા આખું ગામ જમી ગયું અને કેટલા તો બહુ હારા થયો. અને આમ અને આ હગાઈ કોની હતી ખબર છે ને? મારી છોકરીની જીતુડીની. કઈ ઘટી મહેમાન માંગે ને કે પાણી આમ દૂધ મળતું દૂધ. હા એમ હોય. અને બેટા હા બોલ કિશોરા. હા બોલ. આ છે ને આપણી દીકરીને હગાઈમાં ઘરેણા કેટલા બધા આવ્યા છે ખબર છે? દીકરી કોની છે? હવે જાને ઘરેણાને લઈને ક્યાં બેન ને થી રાટા મારવા હે બાયણે ક્યાંય? લે ઘરેણા આવ્યા છે આખા કેટલા બધા એને ખબર છે? એને કોઈ એમ નહીં પૂછે કોલેજ એમ ન્યા જાહે કે ઘરેણા હું આવ્યા. એને એમ પૂછે ફોન કયો આવ્યો? લે એ અમને હું ખબર ફોન કયો આવ્યો? લાવ બેન ને બોલાવીને પૂછો એને કયો આવ્યો. બેન હા આયા તો છેલ્લી ક્વોલિટી નો ફોન આવ્યો અને પૂછે કયો ફોન આવ્યો ના દેખાડશે કઈ હું જવાબ દે. આવી આવ છેલ્લી ક્વોલિટી નો ફોન અપાય એને. એટલે આ ફોન નબળો હતો? આવ છેલ્લી ક્વોલિટી નો હે. ઓ અમને તો શું ખબર કરતા કેટલી સારી કંપની ના ફોન આવે હે. ઇનત દેવા તો કિશું હાંભળ. મેં તો જોયો ન તો મેં તો અત્યારે જોયો. ઈ નો આલે તો પછી ઉભી રે તારા હાહરા ને ફોન કરું. હાલો માસા. હા કિશન બેટા બોલ ને કેમ ઓચિંતો ફોન કર્યો? હા એક કામ હતું તમારું. તમારા છોકરા ને તો ખબર પડતી હોય ને અત્યારની જનરેશન પ્રમાણે નો ફોન અપાય ને. આ હાવ છેલ્લી ક્વોલિટી નો ફોન આપ્યો હે. આ મારી બેન નું નામ કેવડું અને એની પર્સનાલિટી કેવડી. આ કોલેજે ને ક્યાંય જાય તો એની બેન પણ એને પૂછે ફોન કયો આપ્યો તો એ હું જવાબ દે? હાવ નીચું જોવા જેવું થાય એવું છે આમાં તો. અરે બટા એક કામ કરું આમાં મને તો કઈ ખબર ન પડે. હું હંસલા ને કહું છું. હંસલો આવે ને એટલે હું ને હંસલો બે રૂબરૂ આવીએ છીએ પછી આપણે વાત કરીએ. તો એને ખબર તો પડી જાય ને કઈ તમારો છોકરો છ મહિનાનો થોડો છે. હા પણ બધા તારી બધી વાત હાસી. હું હંસલો આવે ને એટલે અમે બે રૂબરૂ આવીએ છીએ પછી આપણે બધી વાત કરીએ. આવો આવો રૂબરૂ હાલો. હા ભલે બટા. એ હા તમે હા આવો ફોન આપ્યો ને એ વાંધો હે. ઘરેણ આપ્યા બધું આપ્યું એનો અમને કઈ વાંધો નથી એ અમે નથી કેતા તમને. પણ આ ફોન હાવ છેલ્લી ક્વોલિટી નો આપ્યો ને એનો એક અમને વાંધો હે. અને આવો ફોન લઈને મારી બેન કોલેજે ન્યા જાય ન્યા કોઈ એમ ન પૂછે કે ઘરેણા કેટલા આપ્યા એમાં પૂછે કે ફોન કયો આપ્યો એમ બેન પણ એમ બધાય બરોબર છે. પણ હંસલા હવે તું કે તારે ફોન નો તો તને વધારે ખબર પડે એમાં હું હું બોલું. પણ મેં તો મારા પ્રમાણમાં હારો જ ફોન આપ્યો ને. અમારા આખા કુટુંબમાં આવા જ ફોન વાપરે. પણ અત્યારે આની માર્કેટ જ નથી આ ફોન ની. આવો ફોન હાવ છેલ્લી ક્વોલિટી નો અપાય જ નહીં તમારે. અરે કિશન બેટા જો વેવાણ
આ તમારો કિશન છે ને, હવે વખતે કેટલું બોલતો હતો કિશન, આટલું બોલતો હતો તમે કઈ બોલતા નતા, અને તમારી દીકરીએ કઈ નથી કીધું એટલું કિશને કીધું છે, હવે તમે કયો જોઈ લો કઈ તો બોલે જ ને, આનો બાપ અતિ રાજાપતિ ગેરાજર છે ને, અમે હગાઈ કરેલી છે, એક તો ઈ માથા પર બરોબર, ઈ તો બોલે એવો જ છે, આ તમે ના પડી કે ધોકાઈ મારે એવો છે, તમે એને રાખો સા વેવણ, તમારી દીકરી અને મારા દીકરાને તો બહુ સારું પડે છે, પણ આ તમારો કાલ સવારનો ઉકીને ઉભો થતો નાનો છોકરો કિશન છે ને, એ તમારી દીકરી અને મારા દીકરાના સંસારમાં વારે વારે ડબકા માં મૂકતા કરે છે, હવે કાલ સવારે તમારી દીકરી પૈણીને મારા ઘેરે આવશે અને અહીંયા આવીને કિશન આવી રીતે ડબકા મારશે તો સંસાર કેટલો લાંબો હાલશે, વેવાળ આપણે આ સંબંધ અહીંયા પૂરો કરીએ છીએ, તમારી દીકરી તમારા ઘરે, મારો દીકરો મારા ઘરે, આપણે આ સંબંધ પૂરો કરીને આ સગાઈ આપણે કેન્સલ કરીએ છીએ, વેવણ હવે તમારી આગળ ન જાય એટલા માટે જ્યાં પણ હગાઈ કરો ને ત્યાં પેલા પૂછી લેજો કે તમારી દીકરીને કયો મોબાઈલ આપે છે ને એ પેલા પૂછી લેજો, અને તમારી દીકરીને ઊંચી ક્વોલિટીનો મોબાઈલ આપે ને ત્યાં જ પૈણાવજો. હેલો મિત્રો, જય માતાજી, હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરી, અને અમારો આ વિડીયો કોઈને દુઃખ થાય એના માટે નથી પણ એક કોમેડી કોન્સેપ્ટ છે, તો અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો ફ્રેન્ડ્સ, હું છું જીતુ કનોજિયા ઉર્ફે જીતુડી, અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમારી આ સ્ટાર પ્લસ મીડિયાને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું તુષાર પ્રજાપતિ ઉર્ફે હંસ, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, મારું નામ ચૈતન્ય છાયા છે ઉર્ફે ચેતન, અને અમારો જો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણા મિત્રો અને સગા સંબંધીઓમાં જરૂરથી શેર કરજો, લાઈક કરજો અને અમારી મીડિયા ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.